લિંબાયતમાં ચાઇનીઝની લારી ઉપર તોફાન મચાવી લારીના માલિક ઉપર 4-5 ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન માલિક ભાર્ગવ ચૌધરીનું મોત થયું છે. આ મામલે પોલીસે વધુ એક આરોપી દીપક ઉર્ફે ડીપુ પાંડેને ઝડપી પાડ્યો છે. લિંબાયતમાં અસામાજિક તત્વોએ ચાઇનીઝની લારી પર નાસ્તો કરીને પૈસા ન આપી વધુમાં કારીગરોને માર મારી માલિકને પણ ચપ્પુના ઘા ઝીકી તોડફોડ કરવામાં આવી હતી. ટીસમીએ બનેલા બનાવ બાદ લિંબાયત પોલીસે 4 અસામાજિક તત્વો સામે ગુનો નોંધ્યો હતો. જો કે ઇજાગ્રસ્ત ચાઇનીઝની લારીના માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો હતો. હાલ તો આ મામલે પોલીસે વધુ એક આરોપી દીપક ઉર્ફે ડીપુ શિવપ્રસાદ પાંડેને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. લિંબાયત વિસ્તારની અંદર જે મારામારીની જે ઘટના બની હતી તેમાં એક યુવકનું મોત થયું હતું, તો પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરતા એક મુખ્ય આરોપી કંઈક ધરપકડ પણ કરી છે. શું હકીકત હતી અને આખી ઘટના કઈ રીતના બનાવી? લિંબાયત પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં લારી પર આજે તોમાદારી સમજ જમવા માટે આવેલા હતા અને પૈસા નહીં આપવા બાબતે જ્યાં ફરિયાદી છે એમની સાથે ઝઘડો થયેલો હતો અને બાબતે જે તે બધા ફરિયાદીએ ફરિયાદ આપી લીધી. ત્યારબાદ એનું જે સારવાર દરમિયાન મોત થતાં આઈપીસી કલમ 302 ઉમેરો કરવામાં આવેલો હતો. આના ગુનાના કારણે જે તે વખતે 3 આરોપીને લિંબાયત પોલીસે અટક કરેલા હતા, ત્યારબાદ જે મુખ્ય આરોપી હતો નાસ્તો કરતો હતો એને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.